નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના નાના ખાનપુર ગામની ગરીબ અનુસૂચિત જાતિની દીકરી પર દુષ્કર્મ કરી તેની નિર્મમ હત્યાના બનાવમાં દીકરીને ન્યાય મળે તથા દોષિતોને ઝડપથી પકડી કડકમાં કડક સજા કરવાની માંગ સાથે આજરોજ બહુજન સમાજ પાર્ટી દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વડોદરા કલેક્ટરની કચેરી ખાતે આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી. એક તરફ સરકાર બેટી બચાવો બેટી પઢાવોના નારા આપે છે અને મહિલા ઉત્થાનની વાતો કરે છે, પરંતુ હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે. ગુજરાતમાં જ બહેન દીકરીઓ હવે સલામત નથી રહી તેવી ઘટનાઓ રોજબરોજ જોવા મળી રહી છે. આજ રોજ તાજેતરમાં જ 18 માર્ચના રોજ મહીસાગર જિલ્લાના નાના ખાનપુર ગામની અતિ ગરીબ અનુસૂચિત જાતિની દીકરી ચંદ્રિકાબેન વિનોદભાઈ પરમાર ગુમ થયેલી. ત્યારબાદ તેના ઉપર દુષ્કર્મ ગુજારી ક્રૂર ઘાતકી હત્યા કરી તેની લાશ નદીમાંથી મળી આવી હતી. આ સમગ્ર મામલે આજે 11 દિવસ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે, ત્યારે આ સમગ્ર મામલે પોતાને સંવેદનશીલ ગણાવતી સરકાર દ્વારા ગરીબ મૃતક કન્યાને ન્યાય મળે તથા દોષિતોને વહેલી તકે ધરપકડ કરી કડકમાં કડક સજા ફટકારવામાં આવે તેવી માંગ સાથે બહુજન સમાજ પાર્ટી દ્વારા કાળી પટ્ટી ધારણ કરી કાળા દિવસ તરીકે આજે સૂત્રોચ્યાર સાથે કલેક્ટરશ્રીની કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. સરકાર વારંવાર અનુસૂચિત જનજાતિના લોકો ઉપર અત્યાચારો વધ્યા છે અને આ બાબતે ઘોર નિષ્ક્રિયતા દર્શાવી રહી છે, ત્યારે આગામી 48 કલાકમાં દોષિતોની ધરપકડ નહીં કરવામાં આવે તો બહુજન સમાજ પાર્ટી દ્વારા અણધારે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જિલ્લાના ખાનપુર ગામે એક નિર્ભયા કાંડ જેવી ઘટના બની, જે ઘટનાના આજે 11 દિવસ વીતી ગયા. સરકાર દ્વારા કોઈ પણ જાતની કડક કાર્યવાહી કરવામાં આવી નથી. આશ્વાસન સિવાય સરકાર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. પોલીસ તંત્ર દ્વારા પણ કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. આજે અમે બહુજન સમાજ પાર્ટી દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે જે મહિલાની બોડી ચંદ્રિકાબેન પરમારની જે બોડી વડોદરા શહેરની અંદર SSGમાં પડી છે, એ બોડીને સાચવવામાં આવે. એ બોડીને જ્યાં સુધી આરોપીઓની ધરપકડ કરવામાં ના આવે ત્યાં સુધી એ બોડીની ત્યાં જ સાચવણી કરવામાં આવે અને કાયદેસર કાર્યવાહી કરી સખતમાં સખત સજા કરવામાં આવે તથા જે પીડિત પરિવાર છે તેને આર્થિક સહાય પણ કરવામાં આવે. આજે તેની સાથે સાથે જે આરોપી છે આરોપીની ફાંસીની સજાની માંગ અમે કરી રહ્યા છીએ અને જે પીડિત પરિવાર છે તેને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે. અગાઉ જે નિર્ભયા કાંડ જે થયો છે, હાથરસ કાંડ જે થયો છે, અગાઉ જે મનીષા વાલ્મીકીનો જે કાંડ થયો છે, આવા કાંડોથી સરકાર હજુ સુધી કોઈ પણ જાતનું જ્ઞાન યા કોઈ પણ જાતની એવી તકેદારી રાખીને કોઈ એવા કડક કાયદા કર્યા નથી. તો અમારી માંગ છે કે સરકાર પોતાના બજેટની અંદર મહિલા સુરક્ષા માટે પણ અલગથી કડક કાયદા બનાવે. સરકાર વાયદા તો કરે છે, સરકાર વાયદા નિભાવતી નથી, માટે સરકાર વ્યવસ્થિત કામકાજ કરે અને આરોપીની ધરપકડ કરે. મહીસાગરના ખાનપુર ગામમાં ચંદ્રિકાબેન પરમાર નામના છોકરી સાથે બળાત્કાર થયેલો છે અને જે નરધામો બળાત્કાર કરીને કોથળામાં પૂરીને તળાવમાં ફેંકી દીધું છે અને અત્યાર સુધી કોઈ પણ પ્રશાસન કે પોલીસ તંત્ર એના બચાવમાં અથવા એના સપોર્ટમાં ઊભા નહીં થયું. એટલા માટે આજે આ અમે બહુજન સમાજ પાર્ટી તરફથી JP યાદવ, જનરલ સેક્રેટરી ગુજરાત સ્ટેટ, કાળી પટ્ટી બાંધીને અને કાળો દિવસ મનાવવા માટે કલેક્ટર કચેરીમાં ઊભા થયા છે. કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીશું કે બેટી બચાવો અને બેટી પઢાવો એવા આદર્શો સરકાર રજૂ કરે છે, પણ બેટી બચાવની અંદર શું પ્રક્રિયા ગુજરાત સરકારની છે અને તમામ તંત્રની છે એ જેનો કાળો ચિઠ્ઠો આજે અમે કલેક્ટર ઓફિસમાં રજૂ કરીશું. JP યાદવ, જનરલ સેક્રેટરી ગુજરાત સ્ટેટ બહુજન સમાજ પાર્ટી.